વિભાજિત રાજ્ય. ઘણે વરી પાઠી દાઉદ મરણ પામનો ને તાણોપોહો સુલેમાન ઇઝરાયલ ઉપર રાજ કરવું લાગનો. પરમેશ્વરે સુલેમાના આયખા તુણે જી માંગવા ઉવે તી માંગ. સુલેમાના જ્ઞાન માંગ્યા ત્યાર પરમેશ્વરે ત્યાંથી બહુ જ ખુશુનો ને ત્યાં દુનિયાનો સૌથી જ્ઞાની માણું બનાવી દીધો. સુલેમાન ઘણી વાતો શીખનો, ઘણો ન્યાયાધીશ બનનો. પરમેશ્વરે ત્યાં ઘણો સમૃદ્ધ બનાવ્યો. યરુસાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાંધ્યા. જીયાહારુતાણો બાહે યોજના બનાવેલી હતી ને સામગ્રી ભેગી કરેલી હતી. લોકો હવે મુલાકાત મંડપની જગ્યાએ ભક્તિસ્થાનમાં બલિદાન ચડાવવું લાગને ને પરમેશ્વર ભજવું લાગને. પરમેશ્વર ભક્તિસ્થાનમાં હાજર હતો ને તો ત્યાં લોકો હાથે રય થતો. પણ સુલેમાન દૂસરા દેશની ડોહાડીયા હાથે પ્રેમ ઉનો. તેણે તેમાંની 1000 ડોહાડીયા હાથે વેવા કર્યા ને તેણે ઘણિયા ડોહાડીયા કર્યા ને પરમેશ્વરને આજ્ઞાધીન રહનો. તેમાંની ઘણિયા ડોહાડીયા દૂસરા દેશના હત્યા. ત્યાં દેવા લઈને આમ્યા. ત્યાં ઉપાસના કરુણા ત્યાં ચાલુ રાખ્યા. જે સુલેમાન ડોહો ઉનો ત્યાર તેણે પૂર્ણ મૂર્તિઓના ઉપાસના કરી. પરમેશ્વર સુલેમાનથી ગુસ્સે ઉનો ને તાણે અવિશ્વાસપણાથી શિક્ષાના રૂપમાં તેણે ઇઝરાયલના રાષ્ટ્રને સુલેમાનના મરણ પાઠી 2 રાજ્યમાં વહેંચવાનું વચન ઓફા. સુલેમાનના મરણ પાઠી તાણોપોહો રહબ આમ રાજા બનનો. રહબ આમ મૂર્ખ માણું હતો. ઇઝરાયલના આખા રાજ્ય ત્યાં રાજા બનાવવા માટે ભેગા ઉના. ત્યાં રહાબા આમાં ફરિયાદ કરી કા સુલેમાને આમણા 60 ભારે મજૂરી કરાવેલી ને પુષ્કળ કર નાખેલો. આય રહાબ આમે મૂર્ખાઈથી ત્યાં જવાબ ઓફો. તુમી અહા વિચારે તાયકા માણે બાહે તુમણો પાસે ભારે મજૂરી કરાવી આહે. પણ મેં તાણે કરતા પૂર્ણ વધારે શિક્ષા કરી. ઇઝરાયલના 10 કુળોહી રહાબ આમ વિરુદ્ધ બળવો કર્યો. ખાલી 2 કુળોહી ત્યાં વિશ્વાસુ રહે. 2 કુળો યહુદાના રાજ્ય બંને. ઇઝરાયલના બાકીના 10 કુળો કા જ્યાં રહાબ આમ વિરુદ્ધ બળવો કરેલો હતો ત્યાં યરોબા આમ નામના એક માણવા ત્યાં રાજા તરીકે નિયમો. ત્યાં પોતા રાજ્ય દેશના ઉત્તર ભાગમાં સ્થાપ્યા ને ત્યાં ઇઝરાયલના રાજ્ય આખા. યરોબા આમે પરમેશ્વર વિરુદ્ધ બળવો કર્યો ને લોકો હા પાપ કરવું દોરે. તેણે પરમેશ્વરની આરાધના કરવાને બદલે તાણે લોકો હારું યહુદાના રાજ્યના ભક્તિસ્થાનમાં 2 મૂર્તિયા સ્થાપી દીધ્યા. યહુદાએ રાજ્ય ને ઇઝરાયલના રાજ્ય દુશ્મન બની ગુએ ને એક દૂસરા હાથે વારે ઘડી લડાયું લાગને. ઇઝરાયલના નવા રાજ્યમાં બધા રાજા દુષ્ટ હતા. રાજા હા દૂસરે ઇઝરાયલીઓ કા જીએ ત્યાં જગ્યાએ રાજા બનાવવા માંગે થતે ત્યાં મારફતે મારી લાખવામાં આમના. ઇઝરાયલ રાજ્યના બધા રાજા હિ ને લોકો મૂર્તિ પૂજા કરે થતા ત્યાં મૂર્તિ પૂજામાં ઘણી વખત જાતીય અનૈતિકતા ને પોહાયા બલિદાન કરે થતે. યહૂદીના રાજા હિ દાઉદના વંશજ હતા. ત્યાં ઘણા રાજા હાજા હતા જ્યાં ન્યાયથી રાજ કર્યા ને પરમેશ્વરને આરાધના કરી. પરંતુ યહૂદાના ઘણા રાજા હિ દુષ્ટ ભ્રષ્ટ ને મૂર્તિ પૂજક હતા. ઉલાક રાજા હિ તે ત્યાં પોહાહા પણ ખોટા દેવતા આગળ બલિદાન કર્યા. યહૂદાના મોટા ભાગને લોકો હિ પરમેશ્વર વિરુદ્ધ ગુવે ને દૂસરે દેવતા હિ ઉપાસના કરી.